सब्सक्राइब करो आ चैनल ने। देवड़ो डुरसी यप डुरसी डुरसी सर शट अप डोंट से सर और एनीथिंग ओके નો એમ પૂછું કે તે ડાળે બહુ મોટા ઘાટા પટાટા અને પેલા મોટે મોટે ઘીરુ કટાટા શું થયું મૂંગા કેમ થઈ ગયા ને હું એમ પૂછું કે તમે કોલેજમાં આવો શું કામ ભણવા આવો છો કે પિકનિક મનાવવા પિકનિક નહીં સર ભણવા આવે છે ચૂપ ચાંપલી ચિબાવલી સર યસ વેરી સોરી સર આઈલા હી સોરી 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 આઈ એમ વેરી પ્લીઝ સોરી આઈ એમ રીલી એક્સાઇટેડ આઈ એમ સો ગ્લેડ ધેટ યુ આર સોરી યુ સ્ટુપિડ ઇડિયટ તમે લોકો એન્જોય કરો હા પણ મને ઇન્વિટેશન નહીં આઈ મીન મારી પરમિશન નહીં સર તમને કરવા ના જતો બટ સર એક્ચ્યુઅલી માલ જ ઓછો પડ્યો માલ ઓછો માલ ઓ ખડાઈજી માલ અરે આ છોકરી આઈ મીરા માલની વાત કરે છે ઘટેરી કહો પેલા મીરાભાઈ ને કહો તું તારું સત્યાનાશ જાય એ તમારા લોકોની બોલતી કેમ બંધ થઈ ગઈ પણ બોલવા તો તને બફરિયા બફરિયા એય એય ઓસ મજા ઓસ મજા બોલી રહી છે પાટલી પાટલી મારી પાટલી બાકી આટલું બોલે સરપ્રાઈઝ નોનસેન્સ દારૂની પાટલી ગઢેરા જો લગીન તમારા ભાઈ બાપ અહીંયા નહીં આવશે જો લગીન યુ ઓલ આર સસ્પેન્ડેડ બાટલી કેમ જવા દઉં ગણેશજીને પીવા કામ લાગશે હાય બડી ગુડ ઇવનિંગ ગુડ મોર્નિંગ કેમ છે તું અલે આટલો બધો વહેલો ઉઠાય હજી તો 7 વાગ્યા છે અમે લોકો નીકળી ગયા પછી ઉઠો તો તારી માં છે ને હવે જો તારી ઉપર ગુસ્સો કરે કહું છું ખાટી છાશ મળશે નહીં 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 આ ચા ચા પી લો ચા પી લો ટેલ મી હાઉ ઇઝ યોર પાર્ટી ડેડ બહુ મસ્ત હતી યો બહુ જ મજા કરે અચ્છા બહુ જ ડાન્સ કરે વાવ બહુ જ પીધું યે બાત ખાલી એક લોચો પડી ગયો યાર ના બોલ ના બોલ એમાં થયું એવું ને પેલા ધવલિયાએ સેલ્ફી પોસ્ટ કર્યો ને બેટા શાંતિ રાખ તો પ્રિન્સિપલ પહોંચી ગયા પછી તમારા દીકરાને રસ્ટિકેટ કર્યો હાઉ ડેર હી એની હિંમત કેવી રીતે ચાલે રસ્ટિકેટ કરવાની એમ રાઈટ પ્રિન્સિપલ થઈને ટ્રસ્ટીના છોકરાને રસ્ટિકેટ કરે અરે તે મને કહ્યું હતું ને તો હું પ્રિન્સિપલને કહીને પાર્ટી અરેન્જ કરાવી દેત શું નહીં એટલે આઈ મીન આ રીત છે આ રીતે પાર્ટીઓ કરવાની છે ના ચાલે બિલકુલ રાઈટ આપણે પાર્ટીમાં જઈએ ને હેડ દોડ પકડ રમીએ પકડું હું તમને દોડીને એ મારી મનસા નથી હું પીટી ઉષા નથી ને તમે મિલખા નથી તું ભાગ મિલખા ઓ ભાઈ ગયો મંધનિયા આ દીપાની માને તો ધવલ નું શું થશે
ગાઈઝ ગાઈઝ દીપાનો રિહર્સલ પતી ગયો છે. ચલો લેટ્સ ગો યાર, લેટ્સ ગો ફટાફટ ફટાફટ. ચલ આવી જા આવી જા. શું જેલે ફોટો પાડી ને આવી જા. હવે નથી પાડવો. આ તો અંદર આવી જાઓ. આ આ ક્યા વાત હે. એમ મેટાસિન ભાઈ જુઓ તો ખરી, શું સેલ્ફી આવી છે તમારી એકદમ ગજબ નહીં. હું વોટ્સઅપ કરું તમને. હા અલે ગોડો અમજી રાખ્યો છે. ના 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 ના, તમને ગોડા સમજાય. તમે રન કરતો તો અંધા કાનૂન હે. મેટાસિન ભાઈ તમને લાગે છે ધવલ ક્યારે કાનૂન ની ખિલાફ જાય જ નહીં. ખોટું બોલે છે ને, બધાની વચ્ચે મારી સાથે ઝઘડો કર્યો તો. એ બૂન કાનૂન ની ખિલાફ ક્યારે ન જાય ધવલ. મારી વાત તો સાંભળ, મારી પાસે ફાલતુ વાત માટે ટાઈમ નથી. નોટ ફેર દીપા, નોટ ફેર. અને તમે કર્યું એ જઈએ. નાખ ને બોલી નાખ, શું કામ લોહી પીવે છે મારું.
એક વાત કહું, અલે હું તારી જોડે ફરું ને, મારા ઘરવાળાને નહીં ગમતું, એમાં મારા બાપાને તો બિલકુલ નહીં ગમતું યાર. આજો મારા પપ્પાનો ફોન આવ્યો, યાદ કર્યા ને તાર તું લાંબુ જીવન માં પપ્પા જોજે. આપ આપ ગુડ ન્યૂઝ આપ પાપાજી. હેલો, ક્યાં છે તું? પેલા કિશનિયા સાથે રખડતો નથી ને તું? બોલો ને, કામ શું હતું? અલે કિશનિયા સાથે રખડવાનું બંધ કર અને ઘરે માર. શું કામ છે? અરે કામવાળી ની ઘરે બધા મહેમાન આવ્યા છે, ઘરે આવને ભાઈ, આવ જલ્દી. અરે હું ગજાનંદ, અમે ચાર પેઢીઓથી અહીંયા વડનગરમાં રહીએ છીએ. હું અને મારા ફાધર બંને આર્મીમાં, અને આ અમારો ગોવર્ધન ખાવાનો શોખીન. જોકે અત્યારે ખવડાવવાનો પણ એટલો જ શોખીન, આ ભજીયા છે ને એને જ બનાવે છે. વાહ ભાઈ વાહ, હંસાબેન ને રસોઈની કેવી શાંતિ. શું છે કે એ જમાનો અલગ હતો ને અત્યારનો જમાનો અલગ છે. શું કહો છો પ્રવીણ કુમાર? આ બાજુ પણ જોજો. કુમાર ના કહેવાય, નક્કી તો થવા દો. ના ના, હવે ના રોકશો ભાભી, કહેવા દો કુમાર. અમને પણ પ્રિયા બહુ જ ગમે છે. હા પણ હવે પ્રવીણ ને તો પૂછો, એને ગમે છે. હા હા, મારી હા છે. મારી પણ હા છે. હવે તમે છોકરા વાળા. અરે વાહ. અને અમે છોકરી વાળા. જી જી. ક્યાં છે રાહુલ? રખડતો છે ક્યાંક ભાઈબંધો જોડે. અરે બાપુજી પ્લીઝ. નહીં, આવી જશે થોડી વારમાં, આવી જશે, આવતો જશે. અરે હા, આવ્યો. જો રાહુલ, કમ કમ, આવ આવ આવ. નમસ્તે નમસ્તે. રાહુલ મારો દીકરો. બેટા રાહુલ શું કરે છે? ગામનું કરે છે. મજાક મજાક મજાક. બાપુજીને છે ને આવું બધું, આમ આવું બધું બોલીને મજાક મશ્કરી કરવાની બધી આદત છે ને, એટલા માટે પ્લીઝ બાપુજી શાંતિ રાખો ને. એટલે કરો છો શું તમે? અડકો દડકો નામની ચેનલ છે અમારી યુટ્યુબ પર. મેં જોયા છે તમારા વિડીયોઝ. એક્ટિંગ ઠીક છે, પણ આમાં તમારું કરિયર નથી. એ તો આમ જ ટાઈમ પાસ, પછી કેટરિંગ ના મારા બિઝનેસમાં લાગી જશે ને. હંસાબેન, અમારી દીકરી તમારા ઘરે, તમારી દીકરી અમારા ઘરે. મને લાગે છે રાહુલ અને આરતી બેની જોડી ફિટ છે. હા હા, મને પણ પસંદ છે બેટા આરતી. હા. અરે તો પછી ચાલો ચાલો, નાસ્તો કરો, મોઢું મીઠું કરો. બાબુજી પ્લીઝ તમે રહેવા દો, એ લોકોને કરવા દો ને. લો પ્લીઝ નાસ્તો કરો ને. હું શું કહું છું, મને થોડોક ટાઈમ આપો ને વિચારવાનો. બાથરૂમ જવું છે. સારું સારું, રાહુલને વિચારી લેવા દો, અમે તમારા જવાબની રાહ જોઈશું. ચલો પ્રવીણ, પ્રવીણ ચાલ, જવાનું છે. એ બગવાઈ ગયા છે, સાચવીને લઈ જજો જરા, પડે નહીં. અરે બેટા માની જાને પ્લીઝ. અરે પણ રાહુલ, વિચારવાનું તો અમારે હતું તને જન્મ આપતા પહેલા. મમ્મી 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 શું, તારા લીધે બધું સાંભળવું પડે મને. પણ મમ્મી મારી વાત તો. એ પણ ને બણ વાળી, જો સાંભળી લે, તારા લગન આરતીના સાથે થશે અને પ્રિયાના લગન પ્રવીણ કુમાર સાથે, બસ ધેટ્સ ફાઇનલ. હા તો પ્રિયાના લગન કરાવવાનો હું ક્યાં ના પાડું છું, મારું રહેવા દો એમ કહું છું. શું રહેવા દો ભાઈ, આને આટા સાટા પદ્ધતિ કહેવાય, બંનેનું આવી રીતે થાય એકબીજા સાથે તો ના કરો. આ રીતે જ લગન થશે, આ ઘરની પરંપરા છે. તો તમારી પરંપરાના કારણે મને બલીનો બકરો બનાવવાનો? એ પૂછી જો તારા બાપાને, એને પણ બલીનો બકરો મેં જ બનાવેલો, પૂછી જો, મેં તને વેચ્યો તો ને. હવે માત્ર તારી પાસે એક મહિનો છે નિર્ણય લેવા માટે. એક મહિનાની અંદર તું નિર્ણય લઈ લેજે, નહીતર હું આ એક મહિનાની અંદર તારા લગ્ન કરાવીને જ રહીશ. બાપ ના બોલે. યસ, બાપ ના બોલે એટલે આ બાપ ના બોલે. હા સે જગ્યા પર જવા દો ને ભાઈ. મમ્મી છોડો. અરે કર તારી જે કહું. અરે ફેર વિના કે જાર ને 300 ને બીજા 700. આ બે જણા ફરી પૈસા ગણવા બેઠા,
નક્કી કોઈની પાસેથી ઉધાર લેશે નહીં તો કોઈકનો કલર કરી નાખશે. એટલે ટોટલ છેલ્લા 500 મૂક્યા, 22,500 એટલે મારા ગણી ને? હા, આ તો પૂરા 25,000 પણ નથી યાર. આ કેમ ચાલશે? બીજા પૈસા ક્યાંથી ઊભા કરવા હવે? ક્રેડિટ કાર્ડ. ક્રેડિટ ન તમારી? અરે રે રે, આ ક્રેડિટ કાર્ડ કરીને તમે તો મારું કાર્ડ બંધ કરાવી દીધું. અરે બેંકમાં મારી સિવિલ બગડી ગઈ. બોલો. એ સિવિલ ની સગલી, ચૂપ રહીશ હવે, વિચારવા દે થોડું. હા તો બેંક લોન કઈ બેંક બાકી રાખી? હવે જો બેંક લોન લેવી ને તો ગુજરાત છોડીને બીજા કોઈ સ્ટેટમાં જવું પડે આપણે. એ ભાઈ, કોઈ બેંક લોન લેતા નહીં, તો હું નોકરી છોડીને જતો રહે. તમને ખબર છે તમે બધા ઓફિસ જાવ પછી મારી શું હાલત થાય છે? અમે ઓફિસ જતા રહીએ પછી અમને કેમ ખબર હોય? એ જ કહું છું. અરે ઉઘરાણી વાળાની લાઈન પડે છે ને, ટેલિફોન આયા કરે છે વારે ઘડીએ, અને અમુક સમય તો એવું થઈ જાય છે કે બંને જણા ભેગા થઈ જાય છે, એમાં હું ગૂંચડું ભરી જાઉં છું. બહુ સહન કરવું પડે છે તને. હા હું સમજુ છું યાર, પણ જો તને મેં કોઈ દિવસ નોકરની જેમ ટ્રીટ કર્યો છે ના તો પછી. હે, થેન્ક યુ. પણ નોકર છે ખરો તું? હે, ભાઈની એમ રાખું છું ને. સવારે અમને ચા આપતા પહેલા તું મલાઈ વાળું દૂધ પી જાય, કાઈ બોલે અમે તો? હે યાર, એવું નહીં કરવાનું. હે, સાચું લે ભાઈ. આવું મીઠું મીઠું બોલીને તમે મારું કરી નાખો છો. સારું ચાલ, આજે તારું કરી નાખીએ. શું? પ્રમોશન. હા, આજથી તારું પ્રમોશન. વાહ, ડેઝિગ્નેશન. વાહ, રાધેશ્યામ આઈએનટી કંપની મેનેજર. વાહ, ક્યા બાત. ખુશ? શું ક્યા બાત અને શું હે ના ખુશ? અરે ભાઈ, હું તમને બંનેના પગે લાગુ છું. મારે કોઈ પ્રમોશન બમોશન નથી જોઈતું. તમે ફક્ત મને મારો પગાર આપો ને તોય ઘણું છે. પ્રમોશન? અરે એ એ અરે, એટલે આપણે ગામ પાસે માંગે છે, આપણી પાસે માંગે છે, આપણે ક્યાં માંગવા જવું? શું કરીશું હવે? આઈડિયા. હા, સંકટ સમયની સાંકળ. તારો ભલો ભોળો બોસ. ના જરાય નહીં. અત્યાર સુધી ઘણા માંગી ચૂકી છું, એ હવે નહીં આપે મને. કંઈક બીજું વિચાર યાર. બીજું હું ક્યાંથી વિચારું હવે? તું તારી બોસ પાસેથી માંગ ને. ના યાર, જો એ ખબરદાર, તું એ જાડીનું નામ નહીં લેતી. એ પંજાબન ગુરુપ્રીત સાથે કોઈ પ્રીત કરવા જેવી નથી. એને હું નહીં પટાવી શકું. હું ક્યાં પટાવવાની વાત કરું છું? અરે અરે, વન ટ્રેક માઇન્ડ, પૈસા આપવા માટે. એની સામે હું મારા ઇમોશન કાઢું છું. રાતના મને લૂઝ મોશન થઈ જાય છે યાર. હું એની પાસે પૈસા નહીં કાઢી શકું યાર. ઇઝ વેરી ડિફિકલ્ટ. તો તને શું લાગે છે મારો બોસ એટલો આસાનીથી મને પૈસા આપી દે? લે બેટા, લે પૈસા, લઈ જા. મારે પણ તો એક્ટિંગ કરવી પડે છે. તો સારી એક્ટર છું. તું સારી એક્ટર છે? યા, એટલે જ તો આપે છે. ઇમોશનલ થઈ જાઉં છું, તકલીફ પડું છું. અત્યાર સુધી મેં જેટલા પૈસા કઢાવ્યા છે ને, એ નેચરલ એક્ટિંગ કરીને ઓસ્કર વિનિંગ એવોર્ડ એક્ટર જેવા, સમજો. ઘણી વાર તો મને એમ થાય છે કે હું આ છે ને નોકરી વોકરી છોડીને એક્ટિંગ લાઈનમાં જાઉં ને, તો અમોલ પાલેકરને પણ સિનિયર છે વધારે. પ્રતિક ગાંધીને પાછળ છોડી જાઉં. નહીં આપે યાર, મારું બોસ આ વખતે પૈસા નહીં આપે. તું ટ્રાય કર. ચાલ એક કામ કરે, તું તારા બોસ પાસે ટ્રાય કર, હું મારા બોસ પાસે ટ્રાય કરું છું. હે ભગવાન, મારી લાજ રાખજે, મારો જીવ બચાવજે. આજે જો મારી બોસને મેં પટાવીને એની પાસેથી પૈસા ઉધાર લીધા, તો એમાંથી 10% નો પ્રસાદ તમને ચઢાવીશ, પણ મને બચાવી લેજો ભગવાન. મને પણ. તેરી ગર્લ અગર સહી હે ના, તો આજ ઉસે મેં છડુંગી નહીં. હિસાબ બરાબર કર્યો છે ને તમે? તમારા હિસાબમાં બહુ લોચા હોય છે મોદીએ હંમેશા. લાવ મને બતાડો, ચેક કરવા દો, હિસાબ બતાડો. જી, તો આ જુઓ છે ને, મુજે દેખને દો. કેટલા હુઆ ટોટલ? 8,20,000 છે પૂરા. વોટ? ઇન્ના સારા પૈસા? હા. આ બદરી પ્રસાદનો બચ્ચો? હા. ઇમોશનલ કરી કરીને મારી પાસેથી પૈસા ઉધાર લઈ ગયો? હા. અને મેં પંજાબ દી કુડી એની વાતોમાં આવીને મૂરખ બની ગઈ હું. હા. શું? હા, ઓ ખોટિયા, મેં તેનું મૂરખ દીસ દીએ, મૂરખ દીસ દીએ જ્યારે હોય ત્યારે એવી. હા 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 હા, તમારે મને રોકવી જોઈએ ને મોદી. હા, ઇન્ની ચંગી સરને મેં તાડી મોદી. હા, પણ અક્કલ બિલકુલ નહીં હે. તમે એક કામ કરો. હા. શું? હા, એવી હા 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 બોલતે જા રહ્યો. કામ કીધા પહેલા જ હા. પહેલા તો છે ને તમે તમારી
આ મોદી સરનેમ બદલી નાખો, તેનું બિલકુલ સૂટ નહીં કર દીએ, સમજા? હા હા હા, પહેલા તમે મારી વાત ધ્યાનથી સાંભળો. હા, હવે છે ને તમે આ બદ્રી પ્રસાદના બચ્ચાને મારી પાસેથી પૈસા નહીં આપવા દેતા. હા, અને હું આપું ને તો પણ તમારે મને રોકી દેવાની. ઓકે, હવે હા બોલવાનું છે. શું હે, આખો દિવસ હા હા બોલો છો, આ મોદી સરનેમની થોડી તો ઇજ્જત રાખો. હવે જા. અહીંયા જ ઉભા રહેશો મોદી? જાઓ ને. હા, સારે જે સારે ઉલું દે પટ્ટે ભરે પડ્યો મેરે ઓફિસ કે સ્ટાફ ને. એક યે મોદી આધી સફેદ દાઢી, હા કે અલાવા કુછ બોલતા હી નહીં હૈ, ઓર વો ખોટિયા બદ્રી પ્રસાદ બોલ બોલ કે મેરે પાસ હા બુલવા કે મેરે પાસ સે પૈસે કેટ કે ચલા જાતા હૈ. રબ્બી સો, હવે હું કોઈને પણ એક રૂપિયો આપું ને તો સાડા નામ ગુરપ્રીત કૌર નહીં. હા, અબ દેખો સબ દેખો પંજાબી કુડી દા